ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે શું તમને થર્મો સબ્જેક્ટ જે છે એ ખૂબ જ અઘરો લાગે છે અથવા તમને એવું થાય છે કે ભાઈ આ જે એક્ઝામ છે આ જે પેપર છે એમાં આપણે કઈ રીતે પ્રિપેરેશન કરવું તો આ વિડીયો તમારા માટે છે ઓકે સો થર્ડ સેમ ડિપ્લોમાની અંદર જે થર્મો સબ્જેક્ટ આવે છે ટીડી ઓકે તો એની અંદર કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી કારણ કે તમે જો સબ્જેક્ટ પહેલી વાર જોશો તો તમને ત્યાંથી થોડો અંદાજો આવશે કે ભાઈ જે ટોપિક છે જે સબ્જેક્ટ છે એ થોડોક ડિફિકલ્ટ છે એવું તમને પહેલી નજરે એવું લાગશે પણ જ્યારે તમે એને પ્રોપર એનાલિસિસ કરશો પ્રોપર વેમાં પ્રિપેરેશન કરશો તો તમે આરામથી એમાં સારો સ્કોર જે છે એ કવર કરી શકશો તો આપણે આખા વિડીયોની અંદર એ જ ડિસ્કસ કરવાનું છે કે કઈ રીતે પ્રિપેરેશન કરવાની કયા કયા ટોપિક પહેલાં કવર કરવાના છે અને કયા ક્વેશ્ચન એવા છે જે હંડ્રેડ પૂછાય છે ઓકે તો વિડીયો થોડોક લાંબો હશે પણ શાંતિથી જોશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ એનો બેનિફિટ મળશે સેમ વસ્તુમાં આપણે એફએમએચએમ અને એસએમ માટે બી આ પ્રોસેસ ઓલરેડી કરેલી છે તો એ તમે ના જોયું હતું પર આઈ બટન પર ક્લિક કરશો તો ત્યાંથી તમને જોવા મળી જશે અને છેલ્લે આપણે ડિસ્કસ કરીશું કે જે બી આઈએમપી ક્વેશ્ચન છે એનું તમને સોલ્યુશન ક્યાંથી મળશે ગુજરાતીની અંદર ઇંગ્લિશની અંદર ક્યાંથી તમને સોલ્યુશન મળશે કેવી રીતે તમારે ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે આન્સર લખવાના એ બધી જ ડિટેલ જે છે એ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું તો આખો વિડીયો જોજો જેથી ફાયદો તમારો જ છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા જે છ પેપર પ્રીવિયસ ત્રણ કે ચાર વર્ષના જે પેપર્સ છે જે છેલ્લા છ પેપર છે એનું આપણે એનાલિસિસ કરીશું જનરલી પાંચ એનાલિસિસ ઇનઅપ છે પાંચ પેપરનું પણ આપણે છ પેપરનું એનાલિસિસ કરીશું ઓકે તો કયા કયા છે તો કે ટુ થાઉઝન્ડ એટીનથી લઈને એની અંદર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનના પેપર્સ ઓકે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન જે લેટેસ્ટ પેપર છે ઓકે વિન્ટર ટુ થાઉઝન્ડ આજે હતું સમર ટુ થાઉઝન્ડ એટીન છે વિન્ટર ટુ થાઉઝન્ડ એટીન અરેન્જ કરી દઈએ ઓકે પછી વિન્ટર ટ્વેન્ટી અને સમર નાઇન્ટીન ઓકે સો સ્ટેપ બાય સ્ટેપ દરેક પેપર જે છે એ આપણે જોતા જઈએ ઓકે સો ક્વેશ્ચન નંબર વન સો મું અમે જે છે દરેક વિડીયોની અંદર તમને કહેતા આવીએ છીએ કે ભાઈ ક્વેશ્ચન નંબર વન જે છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ તો સમજો કે ચૌદ માર્ક્સ જે છે એમાંથી સમજો તમારા ટેન ઓર ટેનથી અબો દસ અથવા દસ કરતાં વધારે જો માર્ક્સ તમારે આવશે તો ઓટોમેટિક તમારે ફેલમાંથી પાસ અથવા તો જેને સારો સ્કોર કરવો છે એ તમે આમાં કવર કરી શકશો સ્ટુડન્ટ શું ભૂલ કરે છે કે આ જે ચૌદ માર્ક્સના જે ક્વેશ્ચન છે એ વાંચ્યા વગર જાય છે અને એવું કહે છે કે ભાઈ જે બી એક્ઝામમાં આવશે એ વખતે આપણે લખી લઈશું ઓકે પણ એનાથી થાય છે શું તો તમે પ્રોપર લખી નથી શકતા પ્રોપર જે વર્ડ્સ હોય છે તમે વાંચી લખી નથી શકતા તેના લીધે આ જે તમારા દસ ક્વેશ્ચન છે એમાંથી સાત તમારે લખવાના છે તો એમાં તમારે એકાદ જ કદાચ સાચો પડે છે એટલે આ ચૌદમાંથી તમારા બેથી ત્રણ જ માર્ક્સ આવે છે તમે તમારું એનાલિસિસ કરજો ઓકે નો ડાઉટ તમે ફર્સ્ટ એમની એક્ઝામ તમે આપી એ તમારા માર્ક્સ પ્રમોશનમાં ગઈ સેક સોરી એમસીક્યુ બેઝ હતી સેકન્ડ સેમની તમે કોઈ એક્ઝામ આપી નથી થર્ડ સેમમાં આપી આપશો ઓકે એટલે જસ્ટ તમને જો અનુભવ નહીં હોય પણ જે પાંચમા કે છ અત્યારે છઠ્ઠા સેમના સ્ટુડન્ટ છે રેમિડિયલ આપતા હશે તો તમે ખાસ એનાલિસિસ કરજો કે તમે ક્વેશ્ચન નંબર વન જે અટેન્ડ કરો છો એમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા હતા નો ડાઉટ તમે પાંચમા સેમમાં તો આપણી જોડે પ્રિપેરેશન કરી જશે તો સારા માર્ક્સ આવ્યા જશે પણ એના પહેલાં તમારા શું માર્ક્સ આવતા હતા તો એ એનાલિસિસ કરજો અને તમારે જો જુનિયર્સ તમારા કોન્ટેકમાં હોય તો એમને બી એ વસ્તુ સમજાવવાનો ટ્રાય કરજો કે જેટલા આ ચૌદ માર્ક્સમાંથી કવર કરશો એટલું તમારું માર્કિંગ તમારું અપ જશે ક્લિયર અને આ ચૌદ માર્ક્સના જે ક્વેશ્ચન છે એ રિપીટિવ ક્વેશ્ચન છે તમે હું એવું નથી કહેતો કે છ પેપર છે આ બરાબર તો છ પેપરના દસ દસ ક્વેશ્ચન એક પેપર અને સાહીઠ ક્વેશ્ચન તમારે કરવાના છે નહીં બિલકુલ નહીં તમે પેપરનું એનાલિસિસ કરજો આપણે ક્વેશ્ચન નંબર વનનું એનાલિસિસ નથી કરેલું તો પેપરનું એનાલિસિસ કરશો તો હાર્ડલી તમારે ટ્વેન્ટી ફાઈવથી થર્ટી ક્વેશ્ચન્સ જ કરવાના થતા હશે તો શું આવ પચીસથી ત્રીસ ક્વેશ્ચન કરવાથી આપણને ચૌદમાંથી દસ માર્ક મળી જતા હોય અને ઇવન આમ તો પચીસથી ત્રીસ કરશો તો ચૌદમાંથી ચૌદ માર્ક્સ બી અમુકવાર મળી જતા હોય છે તો સૌથી પહેલાં ટ્રાય તમારે આના ઉપર કરવાનો છે કારણ કે આ ચૌદ માર્ક્સ કેવા છે તો આની અંદર એક તો એક બી ન્યુમેરિકલ જનરલી હોતા નથી જેનો ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને બીક લાગતી હોય છે કે ભાઈ ન્યુમેરિકલ એટલે આપણે ના અડીએ બરાબર તો આ વસ્તુ મેઇન છે તો તમે સમજો કે આમાં ચૌદમાંથી તમારા ચૌદ માર્ક્સ આવ્યા તો જેને પાસ થવાનું છે એના માટે બીજા ખાલી હવે સોળ માર્ક જ લાવવાના છે હવે તમે કહેશો સર ત્રીસ માર્ક થઈ જાય તો ત્રીસ માર્ક થોડા છે પાસિંગ માર્ક તો ત્રેવીસ છે પણ તમને બી ખબર છે કે તમે ત્રીસ માર્કનું અટેન્ડ કરી આવો તો ત્રીસમાંથી લખો તો માર્ડ તમારા ત્રેવીસ કદાચ આવે ક્લિયર એટલે થોડુંક સિસ્ટમેટિક તમે પ્રિપેરેશન કરશો તો કોઈ બી સબ્જેક્ટ અઘરો નથી બરાબર તો આપણે સમજતા જઈએ કે કઈ રીતે તમારે પ્રિપરેશન કરવાની છે તો સૌથી પહેલો જે મેઇન ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર વન મેં તમને કીધું એ પ્રમાણે એના પછી તમારે ફોકસ કરવાનો છે અહીંયા ઓલરેડી મેં બધે જ પેપર ઉપર હાઇલાઇટ કરેલા છે કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાયેલા છે કયા કયા ક્વેશ્ચન રિપીટ થાય છે ઓકે અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો એ કઈ રીતે મળશે એ બી આપણે લાસ્ટમાં ડિસ્કસ કરવાના છે ઓકે તો સૌથી પહેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ છે જે બી તફાવત હોય ક્લિયર બુકની અંદર ટીડી બુકની અંદર હું એફએમએચએમમાં બી તમને મેં કીધું હતું કે ટેક્સ્ટ બુકની અંદર જેટલા બી તફાવત છે ડિફરન્સ છે એ બધા સૌથી પહેલાં તમારે સ્ટાર્ટ કરવાના છે ઓકે તો એ તફાવત તમે જોશો દરેક પેપરમાં લગભગ બે તફાવત ફિક્સ પૂછાયેલા છે ઓકે અહીંયા તમે જોશો તો બ્લૂ કલરની ટીકમાં મેં તફાવત જે છે એ ઇન્ડિકેટ કરેલા છે તો તફાવત છે ઓટો સાયકલ ડીઝલ સાયકલ ઓકે બીજો ઓટો ડીઝલ અને ડ્યુઅલ સાયકલને અચળ કમ્પ્રેસન રેશિયો અને અચળ હીટ એડિશન માટે સરખાવ ઓકે એટલે બી શું તો એક ડિફરન્સ હતો આ પેપરની અંદર બે ડિફરન્સ આની અંદર બી એક્સટેન્સિવ પ્રોપર્ટી અને ઇન્સેન્ટિવ પ્રોપર્ટીનો ગુણધર્મનો તફાવત લખો એના પછી આ પેપરમાં એક જ તફાવત પૂછેલો છે આની વાત કરીએ તો પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન વચ્ચેનો તફાવત ઓટો સાયકલ અને ડીઝલ સાયકલ વચ્ચેનો તફાવત આ રિપીટ થયેલો ક્વેશ્ચન ઓકે આ પેપરમાં બે વાર પૂછેલો છે મતલબ બે જુદા જુદા તફાવત એના પછી વાત કરીએ આ પેપરમાં તો આ પેપરમાં બિટ્વિન પાવર પ્રોડ્યુસિંગ સાયકલ અને પાવર એબ્ઝોર્બિંગ સાયકલ રિવર્સિબલ ઇરિવર્સિબલ ડિફરન્સ ઓટો સાયકલ અને ડીઝલ સાયકલનો તફાવત આની અંદર તો ત્રણ તફાવત પૂછેલા છે ત્રણ ત્રણ છ ને ચાર દસ માર્કનો તફાવત ઓકે એના પછીનું પેપર જોઈએ તો એની અંદર બી પોઈન્ટ ફંક્શન પાત ફંક્શન વચ્ચેનો તફાવત સોફ્ટ વર્ક અને સ્લોવર્ક વચ્ચેનો તફાવત ઓટો સાયકલ ડીઝલ સાયકલ વચ્ચેનો તફાવત ઓકે તો ત્રણ તફાવત આ પેપરમાં પ્રોસેસ અને સાયકલ વચ્ચેનો તફાવત એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ ગુણધર્મનો તફાવત પાત ફંક્શન પોઈન્ટ ફંક્શન વચ્ચેનો તફાવત તો તમે છ પેપર જોયા તો ઓલમોસ્ટ એની અંદર લગભગ સાત એક તફાવત છે તો આ સાત તફાવત કરવાથી તમારા મિનિમમ આઠ માર્ક કવર થાય છે દરેક પેપરમાં આપણે જોયું પેપર તમારી સામે છે આપણે કોઈ દિવસ હવામાં વાતો નથી કરતા કે આવું હોય તો આવું થાય આવું હોય તો આવું થાય બરાબર પેપર તમારી સામે છે જીટીયુના જ પેપર છે ઓકે સો સૌથી પહેલાં તમારે ફોકસ કરવાનો છે તફાવત ઉપર ઓકે લા આ ચૌદ માર્ક્સ અને બીજા આઠ માર્ક્સ તો ઓલમોસ્ટ તમે જેને પાસ થવું છે પાસિંગની નજીક પહોંચી ગયા ઇવન એક બી ન્યુમેરિકલ કર્યા વગર અને જેને સ્કોરિંગ માર્ક કરવાનું છે એના માટે બી આ સ્ટ્રેટેજી ઘણી સારી છે ક્લિયર નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એનું થોડું એનાલિસિસ જોઈએ તો નેક્સ્ટ તમારે ફોકસ કરવાનું છે આ ક્વેશ્ચન પર ડિરાઈવ સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર ઓકે લગભગ પાંચ કે છ માર્ક્સનું ડેરી અરે પાંચ કે છ લાઇન્સનું ડેરિવેશન છે બહુ ઇઝી ડેરિવેશન છે અને તમને આવડશે અને આના આનાથી તફાવત પતે પછી આના ઉપર તમારે સ્ટાર્ટ કરવાનું છે ઓકે તો આ ક્વેશ્ચન જે છે ઓલમોસ્ટ દરેક પેપરમાં હશે એકાદ પેપર સિવાય ઓકે ડીરાયુ સીપી માઇનસ સીવી ઇક્વલ ટુ આર ઓકે પેપર જે છે સમર ટ્વેન્ટી ટ્વેન્ટી વન ઓકે નેક્સ્ટ પેપર જોઈએ આપણે સમર ટ્વેન્ટી નાઇન્ટીન ઓકે તો એની અંદર બી ડી પ્રૂ સીપી માઇનસ સીવી ઇક્વલ ટુ આર એના પછીના પેપરમાં ડીરાયુ સીપી માઇનસ સીવી ઇક્વલ ટુ આર ઓલમોસ્ટ દરેક પેપરની અંદર આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો જ છે ડીરાયુ સીપી માઇનસ સીવી ઇઝ ટુ આર ઓકે આ પેપરની અંદર જે છે એ ક્વેશ્ચન પૂછાયેલો નથી ઓકે આ એક પેપર છે જે બે હજાર અઢારનું છે પણ જે આપણે જોયા લેટેસ્ટ બે હજાર અઢાર પછીના ઓલમોસ્ટ તમે સમજો તો બે હજાર ઓગણીસના બંને પેપરમાં છે અને બે હજાર એકવીસ અને વીસવાળા પેપરમાં બી છે તો આ વખતે બી ચાન્સીસ છે કે આ વખતે બે ક્વેશ્ચન હોઈ શકે એના પછી તમારે કરવાનું છે જુદી જુદી જે પ્રોસેસ છે એનો તમારે પીવી અને ટીએસ ડાયાગ્રામ કરવાનો છે ઓકે આઇસોથર્મલ આઇસોબેરિક આઇસન ડ્રોપિક ઓકે તે બધાના તમારે શું કરવાના છે પીવી ટીએસ ડાયગ્રામ પૂછાય જ છે જુઓ તમે એ બધા પેપરમાં છે ડ્રો પીવી ટીએસ ડાયગ્રામ ફોર આઇસોબેરિક ઓકે આઇસોકોરિક કોન્સ્ટન્ટ પ્રેશર એનું ઓરમાં બે જ પૂછ્યું છે ચાર માર્ક્સમાં ઓકે એક પેપરમાં સેકન્ડ પેપર જોઈએ ડ્રો પીવી ટીએસ ડાયગ્રામ ઓફ આઇસોબેરિક આઇસોથર્મલ ઓકે ત્રીજા પેપરમાં આપણે વાત કરીએ ત્રીજા પેપરમાં એક ક્વેશ્ચન નથી પૂછેલો ઓકે પણ અહીંયા અહીંયા પૂછ્યો છે બે માર્ક્સમાં છે આઇસોથર્મ પ્રોસેસ ઓન પીવીટીએસ ડાયગ્રામ ઓકે એવું જરૂરી નથી ચાર માર્ક્સમાં આવે પણ બે માર્ક્સ તો બે માર્ક્સ છે ખરું બરાબર જો અગેન આમાં બી બે માર્ક્સની અંદર પૂછેલો છે અને જોઈ લઈએ ચાર માર્ક્સમાં ક્યાંય મળે તો ઓકે નથી બે માર્ક્સમાં છે સેમ ક્વેશ્ચન આમાં જોઈએ બે માર્ક્સની અંદર છે ઓકે અને એની જોડે ત્રણ માં બી છે ઓકે તો આ ચેપ્ટર આમાં તો પાંચ માં થશે એના પછી ડ્રો પીવીટીએસ ડાયગ્રામ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રેશર અને અગેન સો ધ ફોલોઇંગ પ્રોસેસ પીવીટીએસ ડાયગ્રામ ચાર ને બે છ માર્ક્સનો ક્વેશ્ચન ઓકે એટલે તમારે સીપી માઇનસ સીવી ઇઝ ટુ આર સૌથી પહેલાં ડિફરન્સ કરવાનો ડિફરન્સ પછી સીપી માઇનસ સીવી ઇઝ ટુ આર અને એના પછી પીવીટીએસ ડાયાગ્રામ ડાયગ્રામ પ્રોપર કરવાના જેટલી બી બુકની અંદર ડિટેલ આપેલી છે બધી જ ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે તમારે લખવાની જેમ કે વન ટુ ટુ તો ત્યાં તમારે વન છે ટુ છે જે રીતે બુકની અંદર આપ્યું છે એ જ રીતે તમારે મેન્શન કરવાનું સમજો પીવી ડાયગ્રામ દોરતા હો કે ટીએસ ડાયાગ્રામ દોરતા હો તો આ બાજુ પી આવતું હોય તો પી વોલ્યુમ ઓકે આ રીતે એરો જે બી બુકની અંદર આપેલી છે બધી જ ડિટેલ પૂરેપૂરી કરવાની ત્યારે જઈને તમને ચાર માર્ક્સનો હોય તો બે ગ્રાફ આપ્યા છે બંનેને આઇસોટ્રો આઇસોટ્રોપિકના પીવી ટીએસ અને એડિ એડિયાબેટિંગનું પીવીએસટીએસ ઓકે એટલે પ્રોપર તમારે ડ્રો કરવાનું ક્લિયર સો આટલું ટોપિક આપણો ક્લિયર થયો હવે બીજો એક ક્વેશ્ચન છે ઝૂલ એક્સપિરિમેન્ટ ઓકે ઝૂલનો નિયમ ઓકે ઓલમોસ્ટ દરેક પેપરની અંદર આ ક્વેશ્ચન તમને જોવા મળશે ઓકે જોઈ લઈએ આપણે રાઈટ એન્ડ એક્સપ્લેન ઓકે સોરી આ આની અંદર એ ક્વેશ્ચન જે છે પૂછેલો નથી ઓકે નથી આ પેપરની અંદર આ પેપરની અંદર જોઈએ એક્સપ્લેન જૂલ એક્સપેરિમેન્ટ ફોર ફર્સ્ટ લોફ થર્મોડા વિથ નીટ સ્કેચ ઓકે એક્સપ્લેન ફર્સ્ટ લો વિથ ધ હેલ્પ ઓફ જુલ એક્સપેરિમેન્ટ ઓકે ફર્સ્ટ લોફ થર્મોડાનેમિક્સ ચાર માર્ક્સની અંદર જનરલી આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે ડિફાઈન ફર્સ્ટ લો ઓફ થર્મોડાનેમિક્સ એન્ડ એક્સપ્લેન ઇટ વિથ હેલ્પ ઓફ ઝૂલ એક્સપેરિમેન્ટ જ્યારે એક્સપેરિમેન્ટ ડ્રો કરો ત્યારે એનું સેટઅપ જે છે એની ફિગર તમારે ખાસ ડ્રો કરવાની આ પેપરમાં બી એક્સપ્લેન ઝૂલ એક્સપેરિમેન્ટ ઓકે એટલે એ ક્વેશ્ચન જે છે એ તમારો ક્વેશ્ચન આઈએમપી થઈ ગયો એના પછી બીજો એક ક્વેશ્ચન છે પ્રૂ ધેટ એન્ટ્રોપી ઇઝ અ પોઈન્ટ ફંક્શન પ્રૂ ધેટ એન્ટ્રોપી ઇઝ અ પોઈન્ટ ફંક્શન સાબિત કરો કે એન્ટ્રોપી એ પોઈન્ટ ફંક્શન છે ઓકે સો એ બી ઓલમોસ્ટ દરેકની અંદર તમને જોવા મળશે પ્રૂ દેર ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન ઓકે ચાર માર્ક્સની અંદર જૂના પેપરમાં બી ચાર માર્ક્સમાં જ હતો નેક્સ્ટ પેપર કરીએ નેક્સ્ટ પેપરમાં ઓકે આની અંદર એકવેશ્ચન આ પ્રૂ ધ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન ત્રણ માર્ક્સની અંદર પૂછાયેલો છે એના પછી લો પ્રૂવ હા સ્ટેટ ધો સોરી હા ફર્સ્ટ લો પ્રૂવ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી ઓકે એના પછી વાત કરીએ આ પેપરમાં ઓકે આ પેપરની અંદર એક ક્વેશ્ચન નથી પૂછેલો સ્ટેટ ધ ફર્સ્ટ લો થર્મોડા ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી ઓકે ઇઝ અ પ્રોપર્ટી કે કે અહીંયા શું આપ્યો તો ક્વેશ્ચન પ્રોપર્ટી જ છે બરાબર પ્રોપર્ટી કે અથવા તો ડઝ ડઝ નોટ ઓન ધ એન્ડ પોઈન્ટ સોરી ઇટ ડિપેન્ડ ઓન એન્ડ પોઈન્ટ એવો કોઈ બી ક્વેશ્ચન કે તો બી વસ્તુ એકનું એક જ થશે અહીંયા જુઓ પ્રોપર્ટી કરે કે આ ક્વેશ્ચન ઇઝ અ પોઈન્ટ ફંક્શન બરાબર ઇટ ડિપેન્ડ ઓન ઓનલી ઓન ટુ પોઈન્ટ એ જે પાથ હોય છે પાથ ઉપર ડિપેન્ડ કરતો નથી તો તમે ડિટેલ જોશો થર્મોડાયનેમિક્સમાં એટલે તમને આઈડિયા આવશે એક જ વસ્તુ છે ઇન્ટરનલ તમે કહેશો કે ક્વેશ્ચન તો અલગ અલગ છે પણ આ બંને જે છે ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન અને ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી બંનેનો આન્સર એક જ છે ક્લિયર સો આ નેક્સ્ટ ક્વેશ્ચન થયો એના પછીનો એના પછી આપણે વાત કરીએ તો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન એટલે આપણે જો કે અત્યારે જ જોઈ રહ્યા છે ક્લોઝ સિસ્ટમ અને ઓપન સિસ્ટમ ઉદાહરણ સાથે સમજાવો એટલે તમારે સિસ્ટમ અને બાઉન્ડ્રીવાળો ટોપિક છે તો કરી જ નાખવાનો છે ને તો તમને લગભગ આવડતો જ હશે તમારી મિડસેમ એક્ઝામમાં બે આ ક્વેશ્ચન પૂછ્યો જ હશે ઓકે સો ક્લોઝ સિસ્ટમ ઓપન સિસ્ટમ એટલે સિસ્ટમ અને બાઉન્ડ્રીનો એક ક્વેશ્ચન હશે હશે અને હશે જ ઓકે જો સિસ્ટમ બાઉન્ડ્રીનું વર્ગીકરણ કોઈ બે ઉદાહરણ આપી સમજાવો સિસ્ટમ બાઉન્ડ્રીનું વર્ગીણ કરો કરો અને દરેક પ્રકારના ઉદાહરણ આપો

એના જેવો બીજો એક ક્વેશ્ચન છે એ દરેક પેપરમાં છે સ્ટેટ એન્ડ એક્સપ્લેન લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયાનેમિક્સ ફર્સ્ટ લો ઓફ થર્મો લિમિટેશન જે છે તમારે લખવાની છે સેમ કોપીપેસ દરેક ક્વેશ્ચન દરેક પેપરમાં હશે સ્ટેટ લિમિટેશન ઓફ ફર્સ્ટ લોફ થર્મોડાનેમિક્સ સ્ટેટ લિમિટેશન ઓફ ફર્સ્ટ લોફ થર્મોડાનેમિક્સ સ્ટેટ લિમિટેશન ઓફ ફર્સ્ટ ઓકે અહીંયા બી આરો અને અહીંયા બી આરો થ સ્ટેટ ધ લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મો ડાયનેમિક્સ ઓકે તો તમે ઓલમોસ્ટ તમે સમજો કે ઓલમોસ્ટ અત્યાર સુધી જે આપણે જોયું એમાંથી તમને ચૌદ માર્ક્સના ક્વેશ્ચન વન અને ઓલમોસ્ટ લગભગ સમજો કે તફાવત છે સીપી માઇનસ સીવી આઇસોથર્મલ સોરી પીવીટીએસ ડાયાગ્રામ તમે ચાર માર્ક્સ ગણો સીપી માઇનસ સીવીના ત્રણ માર્ક્સ ગણો તફાવતના સાત એક માર્ક્સ જેવું ગણો ઓકે આ ક્વેશ્ચન જે છે ને તમે ત્રણ એક માર્કમાં કન્સિડર કરો જુલ એક્સપિરિમેન્ટ એને તમે ત્રણ એક માર્કમાં કન્સિડર કરો સિસ્ટમ બાઉન્ડ્રી ત્રણથી ચાર માર્ક્સમાં કન્સિડર કરો તો ઓલમોસ્ટ તમે જુઓ તો લગભગ થર્ટી ટુ થર્ટી ફાઇવ માર્ક્સના ક્વેશ્ચન મેં તમને ઓલરેડી કહી દીધા કે જેના ચાન્સીસ મેક્સિમમ છે ચૌદ માર્ક્સના ક્વેશ્ચન વન એ તો મેં તમને સમજાયો કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ સિવાય ઓલમોસ્ટ આપણે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ માર્ક્સના ક્વેશ્ચન આપણે અત્યારે જોયા કે જે પૂછાય છે હજુ આપણે ન્યુમેરિકલ જે છે એને જોયા નથી સાત માર્ક્સનો ક્વેશ્ચન હજુ આપણે અડ્યા નથી બરાબર ઇટ મીન્સ એવું નથી કે તમારે આટલું જ કરીને જવાનું આ જસ્ટ એક એનાલિસિસ છે પ્રીવિયસ એના પેપરનું શું છે જસ્ટ એક એનાલિસિસ છે તમારે આ રીતે એની પ્રિપેરેશન કરવાની છે તો આ સબ્જેક્ટ તમારો હન્ડ્રેડ પર્સન્ટ તમને ઇઝી લાગશે ક્લિયર હજુ બી ઘણા બધા ક્વેશ્ચન જે છે એ આવી રીતે રિપીટ થાય છે ઓકે તો એ કયા છે એ આપણે હવે જોતા જઈએ તો બીજો એક ઇમ્પોર્ટન્ટ છે એન્થાલ્પી અને એન્ટ્રોપી ક્લિયર એન્થાલપી અને જે રીતે આ બાજુ બ્લૂ ટીક કરી હોય એ એન્થાલપી એન્ટ્રોપીનો ક્વેશ્ચન હશે એમાં તમારે બંનેની ડેફિનેશન અને એનો એસઆઈ યુનિટ ઓકે ખાસ કરવાનું ઓકે જોઈએ આપણે બીજા પેપરમાં કઈ રીતે પૂછાયો છે એન્ટ્રોપી એટલે શું તેનું થર્મોડાનેકમાં મહત્ત્વ સમજાવો ઓકે અહીંયા શું હતું એન્થાલપી અને હતો હવે આ બંને ક્વેશ્ચન કરજો વધારે પડતો તો આ પૂછાય છે એન્ટ્રોપી એટલે શું થર્મોડા શું મહત્ત્વ સમજાવો પણ આપણે એન્થાલપીની બી ડેફિનેશન અને એનો એસઆઈ યુનિટ બી કરવાનો છે આ બે માર્ક્સમાં બી પૂછાય છે તો તમે બે માર્ક્સનું એનાલિસિસ કરશો તો તમને આઈડિયા આવશે ઓકે અહીંયા પૂછેલો છે એના પછીનામાં આપણે જોઈએ તો એના પછીના ક્વેશ્ચન એના પછીના પેપરમાં એ ક્વેશ્ચન નથી પૂછાયેલું ઓકે ચલો એના પછીનું પેપર જોઈએ એના પછીના પેપરમાં બી પૂછાયેલો નથી એના પછીનામાં એન્ટ્રોપી એટલે શું થર્મોડાસમાં તેનું મહત્ત્વ સમજાવો એન્ટ્રોબેટ લું તેનું થર્મોડાઇનેમિક્સમાં મહત્ત્વ સમજાવ ઓકે સો આ ક્વેશ્ચન બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એના પર પણ તમારે ફોકસ કરવાનું એના પછી બીજું એક ક્વેશ્ચન જે છે યસ આ ક્વેશ્ચન હવે તમને ખબર છે કે જે ગેસ છે ગેસ માટેના ત્રણ નિયમ છે ઓકે બોઇલ ચાર્લ્સ અને ગેલ્યુસેક ઓકે બોઇલ ચાર્લ્સ અને ગેલ્યુસેક તો એના જે નિયમ છે એના જે સ્ટેટમેન્ટ છે એ સમજાવવાનું તમને લગભગ પૂછાય છે એવું નથી કે દરેક પેપરમાં આવે છે પણ ચાર પેપ છ પેપરમાંથી ચાર એક પેપરની અંદર તમને લગભગ જોવા મળે છે તો ગેસ માટે બોઇલ અને ચાર્લ્સનો નિયમ સમજાવો ઓકે આ પેપરમાં જોઈએ કયો પૂછાયો છે કે નથી પૂછાયો ઓકે આની અંદર પૂછાયેલો નથી ઓકે આ પેપરમાં વાત કરીએ ગેલ્યુસેકનો નિયમ પૂછાયો છે ઓકે એટલે તમારે ત્રણે ત્રણ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ તમારે કરી નાખવાના ઓકે એનાથી બેનિફિટ એ થશે કે બે માર્ક્સની અંદર બીજો સ્ટેટમેન્ટ પૂછ્યું હશે તો તમને આવડશે આની અંદર ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ પૂછેલા છે ઓકે સો છ છ પેપરમાંથી ઓલમોસ્ટ ત્રણ પેપરની અંદર એ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે ઓકે હવે બીજો આપણે જોઈએ સ્ટેટ બોથ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાનેમિક્સ ઓકે આવા કલરનું હશે એ તમારો ક્વેશ્ચન હશે જોઈએ સેકન્ડ પેપરમાં છે ઓકે આ પેપરમાં નથી પૂછેલું આઈરો આ પેપરમાં ક્વેશ્ચન નંબર ફાઇવ સી બોર્ડ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાઇનેમિક્સ એક્સપ્લેન કેલ્વિન પ્લાન સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લોફ થર્મોડા વિથ નીટ સ્કેચ એટલે બે બોથ બે સ્ટેટમેન્ટ છે એમાંથી એક કેલ્વિન પ્લાન્ક છે અને બીજું ક્લોઝિસ છે ઓકે આમાંથી ક્યારેક કેલ્વિન પ્લાન્ક પૂછેલો છે ઓકે એ સિવાય નથી ઓકે ચાલો સ્ટેટ બોર્ડ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો થર્મોડા ઓલસો શો ધેર ઇક્વિલન્સી વિથ ઇચ અધર અને સ્ટેટ બોર્ડ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડામિક્સ એ તમારે બંનેના સ્ટેટમેન્ટ પ્રોપર કરી નાખવાના વિથ ડ્રોઈંગ ઓકે કેલ્વિન પ્લાન્ક માટેનું બી એક ડ્રોઈંગ આપેલું છે ક્લોઝિંગ સ્ટેટમેન્ટનું બી એક ડ્રોઈંગ આપે તો તમે સમજશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે ઓકે એના પછી આપણે વાત કરીએ આ રીતે જે એરો કરેલો રાઈટ કરેલું છે એ એ જોઈએ તો એક્સપ્લેન સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે તમારું ક્વેશ્ચન છે સીપી અને સીવી ઓકે આ સમજાવવાનું છે આપણે એક ક્વેશ્ચન જોઈએ તો સીપી માઇનસ સીવી ઇઝ ટુ આર પણ આ શું છે તો કે સીપી શું છે અને સીવી શું છે એને રિલેટેડ છે પણ આ છે કોન્સ્ટન્ટ પ્રેશર એટલે સીપીવાળી નોટ તમારે લખવાની એ કોઈ બી હોઈ શકે કોન્સ્ટન્ટ પ્રેશર બી હશે કાં તો કોન્સ્ટન્ટ વોલ્યુમ બી હશે ઓકે તો એ બેમાંથી એક થિયરી પૂછાય છે જોતા જઈએ આપણે જો કોન્સ્ટન્ટ દબાણ પર કોન્સ્ટન્ટ પ્રેશર એટલે સીપી સમજાવવાનું છે ઓકે બરાબર અગે નહીં અચળ કદે વિશિષ્ટ હીટ અચળ દબાણે વિશિષ્ટ હિત સમજાવ એટલે બંને સીપી અને સીવી બંને ઓકે આમાં છે ઓકે આ આ પેપરની અંદર એ ક્વેશ્ચન નથી પૂછેલો આની અંદર બી આરો અચળ કદ વિશિષ્ટ હિત સમજાવો ઓકે એટલે વોલ્યુમ કદ એટલે વોલ્યુમ એટલે સીવી અને આની અંદર બી એ ક્વેશ્ચન જે છે પૂછાયેલો નથી ઓકે સો એક ક્વેશ્ચન બી તમારે જોઈને શોર્ટ નોટ જ છે સીપી અને સીવીની બંનેની શું છે ડેફિનેશન કરવાની અને એની તમારે શોર્ટ નોટ કરવા ઓકે એના પછી જોઈએ આપણે આ ક્વેશ્ચન ઓકે ડિરાવ ઇક્વેશન ફોર વર્ક એન્ડ હીટ ફોર આઇસોથર્મલ પ્રોસેસ જુદી જુદી પ્રોસેસ માટે તમને વર્ક અને હિટનું થિયરી છે થોડુંક ડેરિવેશન જેવું છે ઓકે એટલે પહેલાં થિયરી કન્સેપ્ટ મેં ક્વેશ્ચન કીતા એ પતે પછી આને તમે અટેન્ડ કરજો પણ આવો દર વખતે પૂછાય છે પ્રોસેસ બદલાશે આગળનું એનું એ જ રહેશે બરાબર જુઓ આની અંદર શું છે આઇસોથર્મલ પ્રોસેસ નેક્સ્ટ છે ફોર જો ઇક્વેશન વર્ક ડન ઇન પોલીટ્રોપિક પ્રોસેસ જે પોલીટ્રોપિક પ્રોસેસ હોય એની અંદરનું વર્ક ડન શોધવાનું છે આઇસોથર્મલ પ્રોસેસ માટે વર્ક વર્કડનનું ઇક્વેશન એના પછી વાત કરીએ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે વર્ક ડન ઓકે પોલિટ્રોપિક પ્રોસેસ માટે વર્ક ડન અને આની અંદર આઇસોથર્મલ માટે વર્કડન ઓકે એટલે ટોટલ તમે છ પેપરમાં જુઓ તો કે વર્કડનનો એક ક્વેશ્ચન પૂછેલો છે પ્રોસેસ બદલાય કરે છે આઇસોથર્મલ છે પોલીટ્રોપિક છે આઇસેન્ટ્રોપિક છે ઓકે આઇસોથર્મલ રિપીટ પોલીટ્રોપિક રિપીટ અને આઇસોથર્મલ છે તો તમે જો રિસ્ક લેવું હોય તો તમને એવું થાય કે બધી નથી કરવીને એકાદ કરી બે કરીને જવી છે આમ તો ઘણી બધી છે તો આઇસોથર્મલ છે કે પોલીટ્રોપિક છે તો કે એ ત્રણ પર તમે વધારે ફોકસ કરી શકો ઓકે હવે એના પછીનો બીજો ઇક્વેશન છે એવો જ એસએફ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું બરાબર સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન તો એ જુદા જુદા કેસ માટે એનું ઇક્વેશન જે છે ડિરાઈવ કરવાનું પૂછે છે બરાબર તો જેમ કે આની અંદર પૂછેલું છે કઈ એપ્લિકેશન પૂછી છે ટર્બાઇન માટે બરાબર આની અંદર વાત કરીએ તો આની અંદર પૂછ્યું છે ખાલી એનર્જી ઇક્વેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન ખાલી એપ્લિકેશન કોમન એપ્લિકેશન પૂછી છે આની અંદર પૂછ્યું છે ફોર સ્ટીમ એન્જિન જો ફૂલ ફોર્મ ઓફ એસેપ ડબલ બરાબર હવે આની અંદર હમ ફોર હીટ એક્સચેન્જર બહુ ઇઝી છે થિયરી કન્સેપ્ટ જ છે બરાબર એસએફ ડબલ ઇક્વેશન યાદ રાખવાનું એ તો આમ તમે બે માર્ક્સનો ક્વેશ્ચન કરશો એટલે એની અંદર આવવાનું જ છે ઓકે ડીરાઈવ સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન ફોર ઓપન સિસ્ટમ ઓકે એમાં ડિરાઈવ કરવાનું છે સેલુ જ છે એના પછી આ પેપરની અંદર એ ક્વેશ્ચન પૂછેલો નથી ઓકે હવે વાત કરીએ તો લાસ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર ફાઈવ જે સાયકલવાળું છે ચેપ્ટર છે એની અંદર તેની અંદર તમે જોશો તો ઓ ટોટલ મેઇન ત્રણ સાયકલ છે ઓટો સાયકલ ડીઝલ સાયકલ અને ડ્યુઅલ સાયકલ આમ તો બ્રેટન સાયકલને એ બી છે પણ જે ક્વેશ્ચન પૂછાય છે જુઓ શું પૂછાય છે ઓટો સાયકલ ડ્રો કરવાની પીવીટીએસ ડાયાગ્રામ પર અને એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું પણ અહીંયા તમે ઇક્વેશન જોશો પૂછ્યું છે ઓટોનું અને ઇક્વેશન ડીરાઈવ કરવાનું છે ડીઝલનું એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું બરાબર સેમ એવી રીતે ડ્યુઅલ સાયકલ પીવીટીએસ ડાયાગ્રામ પર અને સ્ટાન્ડર્ડ એફિસિયન્સી ફોર ડીઝલ એન્જીન ઓકે આ જે ગ્રીન કલરના ક્વેશન છે લાસ્ટ ચેપ્ટરના છે તો એ બી તમે કરી શકો પણ એ જે છે અગેન થોડું કેલ્ક્યુલેટીવ ટાઈપ આવશે ડેરીવેશન ટાઈપ આવશે બરાબર આની અંદર તે પૂછેલું જ નથી આની અંદર વાત કરીએ તો જુઓ ફરીથી ઓટો સાયકલ ઓકે અને ઓકે ઓટો સાયકલ એક ક્વેશ્ચન છે ઓટો સાયકલને રિલેટેડ અગેન બ્રેટન સાયકલ પીવીટીએસ ડાયગ્રામ અગેન ડીઝલ સાયકલ ઓટો સાયકલ કાર્ડનોટ સાયકલ રિવર્સ બ્રેટ્રોન સાયકલ રિવર્સ કાર્ડનોટ સાયકલ તો આની અંદર તો ઓલમોસ્ટ ચાર ને ચાર આઠ ને ચાર બાર માર્ક્સનું પૂછેલું છે બરાબર આ ચેપ્ટર નંબર ફાઈવ છે અને આ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ બધા ડેરીવેશન ટાઈપનું છે તો એકથી ચાર ચેપ્ટર થઈ જાય તમારા પ્રોપર પછી તમે પાંચમા ચેપ્ટર ઉપર ટ્રાય મતલબ કરી શકો છો પણ પહેલી પ્રાયોરિટી તમારે એકથી ચાર ચેપ્ટરની કરવાની હવે જેને પાસ થવાનું છે ઓકે તેના માટેનો ઇઝીમાં ઇઝી વે ઓકે તો સૌથી પહેલાં તો આ જે પેપર છે ઓકે પેપરની પીડીએફ હું તમને ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં ક્લિક કરશો તો ત્યાંથી તમને આપની જે પીડીએફ છે પીડીએફ ત્યાંથી તમને મળી જશે તો જેને પાસ થવું છે ત્રેવીસ માર્ક કે ત્રીસ માર્ક કંઈક લાવવું છે કે ડીડી ગ્રેડ આવી જાય એટલે આપણે ચાલશે અથવા જે રિમીડિયસ સ્ટુડન્ટ છે તો એમને મેં કીધું એ પ્રમાણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જે જે ક્વેશ્ચન કીધા એ જ રીતે તમે પ્રિપેરેશન કરશો તો હન્ડ્રેડ પર્સન્ટ તમે પાસ થશો ઇવન સારા માર્ક્સ બી આવશે ઓકે હવે બીજા એવા ઘણા બધા ક્વેશ્ચન છે જે અહીંયા મેં એનાલિસિસ નથી કરેલું કે કેમકે વિડીયો ઓલરેડી ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ મિનિટ જેવું થઈ જવાયું છે ઓકે સો પછી લેન્ધી થઈ જશે સો તમે તમારી રીતે પેપર એનાલિસિસ કરી શકો છો ઘણા બધા ક્વેશ્ચન જે છે ઓલમોસ્ટ છ પેપર જુઓ તો બે ત્રણ વાર હજુ બી પૂછાયેલા છે સો જેને થિયરી ઉપર જ પરીક્ષા આપવી છે કે ભાઈ નહીં આપણે થિયરી જ કરવાની છે તો એમને સજેસ્ટ કરીશ કે હજુ બી બીજા એક બે પેપર છે ટોટલ છ પેપર છે તો હું સજેસ્ટ કરીશ કે સાતથી આઠ પેપર એટલે હજુ બીજા બે પેપર તમે એડ કરી લો અને એ બે પેપર એડ કરી અને ફૂલ્લી એનાલિસિસ કરો અને એ આઠ પેપરની જેટલી બી થિયરી છે બધી થિયરી કરી નાખો ક્લિયર તો કદાચ તમે આરામથી પાસ થઈ જાઓ હું કદાચ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે ક્યાં એવું ડિફાઈન નથી કરેલું કે આટલા માર્કના ન્યુમેરિકલ પૂછાય આટલા માર્કની થિયરી પૂછાય ક્લિયર વચ્ચે એક પેપર તમે જોશો તો એની અંદર એકલી થિયરી જ છે બે હજાર જસ્ટ મે હું તમને બતાવું ઓકે આ પેપર છે એની અંદર તમે જો ઓલમોસ્ટ ક્યાંય ન્યુમેરિકલ નથી ઓકે આખી આખું પેપર આ ખાલી સાત હું કાઢ નાખીએ તો આખી આખું પેપર તમારું થિયરી બેઝ પેપર છે જસ્ટ લાસ્ટ યર જે લેવાયું હતું એ જ્યારે તમે થર્ડ સેમમાં હતા અત્યારે સોરી જે ફિફ્થ સેમમાં જે સ્ટુડન્ટ છે એમની વાત કરું છું એ લોકો જ્યારે થર્ડ સેમમાં હતા એમ તમારું જ પેપર છે તમને આઈડિયા હશે જ ઓકે અને જે થર્ડ સેમના સ્ટુડન્ટ છે એ લોકો ફર્સ્ટ સેમમાં જ્યારે એમસીક્યુ એક્ઝામ આપી આ ત્યાંનું પેપર છપ્પન માર્ક્સનું ઓકે તેની અંદર તમે જુઓ એક બી ન્યુમેરિકલ નથી જસ્ટ એકાદ ન્યુમેરિકલ સાત માર્ક્સનો પૂછ્યો છે બાકી બધી એક્સપેક્ટેડ થિયરી જ પૂછેલી છે ક્લિયર અને સામે બીજા પેપર જુઓ તો એની અંદર ન્યુમેરિકલ પ્રમાણમાં વધારે છે તો હું કે કોઈ બી એવું તમને ના કહી શકે કે આ પેપરની અંદર આટલા ન્યુમેરિકલ પૂછે આટલી થિયરી પૂછાય ઓકે ઓન એન એવરેજ આપણે વાત કરીએ તો આપણે જોઈએ કે ન્યુમેરિકલ કેટલા પૂછાયા છે તો આ ચાર માર્કસ હોય કે અહીંયા ન્યુમેરિકલ છે એના ઓર્મા ન્યુમેરિકલ ચાર ને ત્રણ સાત સાત ને ચાર અગિયાર અગિયાર ને ચાર પંદર ઓકે આ પેપરમાં પંદર માર્ક્સનું પૂછેલા છે ન્યુમેરિકલ આની વાત કરીએ ચાર માર્ક્સ ચાર ને ચાર આઠ ન્યોર્મા બી ન્યુમેરિકલ છે તો આ પેપરમાં આઠ માર્ક્સનો સમ છે બરાબર એના પછી વાત કરીએ કોઈ એકાદ કદાચ કેલ્ક્યુલેશનમાં રહી જાય તો તમે તમારી રીતે પછી એડ કરી દેજો બરાબર ચાર આમાં ચાર માર્ક્સ ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ ઓકે સોળ માર્ક્સના સમસ પૂછાયેલા છે તમે જસ્ટ એક રફ આઈડિયા આવે એના માટે કેલ્ક્યુલેશન કરું છું ઓકે આના પરથી કોઈ કન્ક્લુઝન કે એવું કોઈ નીકળતું નથી એટલે એવું ના સમજતા કે આટલા માર્ક્સનું જ આવશે અને આટલા માર્કની થિયરી જ આવશે બરાબર ત્રણ ચાર ને ત્રણ સાત સાત ને ચાર અગિયાર ને ચાર પંદર ઓકે પંદર અંદર વાત કરીએ તો ચાર ને ત્રણ સાત સાત ને ચાર સોરી અને ઓપ્શનમાં જ છે એટલે ચલો વા સાત માર્ક્સ સાત ને ચાર અગિયાર અગિયાર ને સાત ઓકે સાત માર્ક્સમાં ન્યુમેરિકલ પૂછેલું છે અઢાર માર્ક એટલે અત્યાર સુધીનું મેક્સિમમ અઢાર માર્ક્સનું ન્યુમેરિકલ પૂછાય છે અને મિનિમમ સાત માર્ક્સમાં ક્લિયર એટલે એન એન એવરેજ તમે ગણો તો આપણે વર્સ્ટ કેસ વિચારીએ કે ભાઈ વીસ માર્કનું પૂછાય તો સામે પચાસ માર્કની થિયરી આવે છે પણ એ પચાસ માર્કની થિયરી તમે એટલે માટે તમે થિયરી ઉપર ક્યારે આધાર રાખીને ચાલી શકો જ્યારે તમે બધી થિયરી પરફેક્ટ કરી હોય ત્યારે તો એના માટે મેં તમને કીધું છ તો એનાલિસિસ મેં કર્યું તો હજુ બીજા તમારે બે પેપરનું એનાલિસિસ કરો એટલે ટોટલ આઠ પેપરનું તમે એનાલિસિસ કરો એનાલિસિસ નહીં આઠે આઠ પેપરની તમે ફૂલ્લી થિયરી સોલ્વ કરો અને ન્યુમેરિકલમાં બી તમે જોશો તો દરેક પેપરની અંદર એક રેફ્રિજરેશનવાળો છે ફિક્સ પૂછાય છે અને એક સાયકલનો પૂછાય છેલ્લા ચેપ્ટરનો તો એ બે ન્યુમેરિકલ બી હું કહીશ કે તમે સોલ્વ કરો કેમ કારણ કે બહુ ઇઝી છે ઇક્વેશન તમે જોશો ન્યુમેરિકલ સોલ્વ કરશો તો લગભગ ચાર પાંચ લાઇનની અંદર તમારો આન્સર આવી જશે ક્લિયર તો તમે સિસ્ટમેટિક પ્રિપેરેશન કરો આ વિડીયો ખાલી તમને એ હેલ્પ કરવા માટે છે કે ક્યાંથી તમારે શરૂઆત કરવી કારણ કે ઘણીવાર સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે આટલો સબ્જેક્ટ અઘરો છે કારણ કે તમે પેજ જોશો તો તમને બધું ગેમાં જ આવું ગામાં જ દેખાશે અથવા સમજ દેખાશે ન્યુમેરિકલ દેખાશે બરાબર થિયરી પોર્શન છે પણ તમે ન્યુમેરિકલ જોઈને તમને સબ્જેક્ટ અઘરો લાગે છે સેમ વસ્તુ તમે એફએમએચ એમને એસએમમાં બી યુઝ કરો છો પણ તમે આ સિસ્ટમેટિક પ્રિપેરેશન કરશો તો આ સબ્જેક્ટમાં બી ડબલ એલ આવનારા સ્ટુડન્ટ્સ અવેલેબલ છે એવું નથી કે બધાને એફએફ જ આવે છે ક્લિયર બસ સિસ્ટમેટિક પ્રિપેરેશન કરવાની છે તો તમે આરામથી ફિફ્ટી પ્લસ માર્ક્સ આરામથી તમે સ્કોર કરી શકશો તમારી રેમેડિયલ એક્ઝામ હોય રેગ્યુલર એક્ઝામ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી ઓકે તો આઈ હોપ મેં તમને જે એક્સપ્લેન કર્યું એ તમને પ્રોપર વેમાં સમજાયું હશે હવે વાત કરીએ કે આનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે જે બી મેં આઈએમ બી ક્વેશ્ચન તમને કીધા તેનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે તો એની લિંક આપણે બીજી એક ચેનલ છે એની લિંક હું તમને પ્રોવાઈડ કરી દઉં છું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓકે તો એ જોજો અને શાંતિથી સમજો અને એ એકવાર રીડ કર્યા પછી જાતે લખવાનો ટ્રાય કરજો તો એનાથી તમને કોન્ફિડન્સ આવશે અને તમે સારા માર્ક્સ કવર કરી શકશો એ સિવાય આપણે મેં તમને કીધું એફએમએચએમ અને એસએમનું ઓલરેડી બનાવેલું છે ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને મળી જશે એ સિવાય એફએમએચ એમ અને એસએમની અંદર ઓલરેડી ઘણા બધા ન્યુમેરિકલ સોલ્વ કરેલા છે કારણ કે એફએમએચએમ સબ્જેક્ટમાં ન્યુમેરિકલ ઘણા બધા આવે છે તો એ બધું જ તમને ઉપર આઈ ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી મળી જશે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે અને તમારા જે ફ્રેન્ડ્સ હોય અથવા જે જુનિયર છે એને જોડે ચેનલથી જરૂરથી શેર કરજો જેથી એ બી પ્રોપર વેમાં પ્રિપેરેશન કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો